राजकोट। અમદાવાદથી મોટા સમાચાર, જે જાણીતી રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળવાનો જે મામલો સામે આવ્યો હતો, નારણપુરાની ધી ગુડ ડાઇનિંગ હોલમાં સિંગદાડામાંથી ઈયળ નીકળી, ગ્રાહકોના હોબાળાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અને આજ મુદ્દે વધુ વાત કરવા માટે એ જ રેસ્ટોરન્ટ થી જ્યાં આ ઈયળ નીકળવાનો પૂરો મામલો સામે આવ્યો છે, ત્યાંથી અમારા સંવાદદાતા હિતેન જોડાઈ ગયા છે। હિતેન, સીધા આપની પાસે આવીશું। જાણીતી રેસ્ટોરન્ટમાં આ પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, હવે ઘીગુડનો વારો છે, આખો મામલો શું રહ્યો, ત્યાંના જે હોટેલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે, એમનું શું કહેવું છે, શું તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે આ રીતે ચેડા કરી રહ્યા છે? બિલકુલ નિધિ, સમગ્ર મામલો શું હતો તે જાણીશું, પણ તમને બતાવી દઉં કે આ જ રેસ્ટોરન્ટનો વિઝ્યુઅલ હતા, જે આ ડબ્બો જે તમે જોઈ રહ્યા છો સિંગનો, આવા જ પ્રકારના ડબ્બામાં જ્યારે સિંગ ખાલી હતી તે દરમિયાન રેસ્ટોરન્ટમાંથી નવી મગાવવામાં આવી હતી, અને જે પેકેટ ખોલવાની સાથે જ તે જ્યારે થાળીમાં નાખવામાં આવ્યું તો ઈયળો નીકળી। બીજી તસવીર હું તમને બતાવીશ, હોટેલનું નામ જે છે તે ઘી ગુડ છે, પણ એની સાથે નીચે તમે જોશો તો નારો આપવામાં આવ્યો છે આજ હેલ્ધી, પણ જે વિડીયો વાયરલ થયો છે તે ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યું છે કે પબ્લિક સાથે અનહેલ્ધી વસ્તુ થઈ છે। હોટેલના જે મેનેજર છે તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે જ વાત કરીશું। સર, આપનું નામ? કિશોર કલાલ। કિશોરભાઈ, નારો છે આજ હેલ્ધી અનહેલ્ધી હરકત થઈ રહી છે કસ્ટમર સાથે? શ્યોર, જે નારો છે એ જ અમે પીરસીએ છીએ, એવું જ ભોજન અમે દરરોજ એવરી ટાઈમ પીરસતો હોય, ફ્રેશ એન્ડ હેલ્ધી। શું થયું હતું, શું આખી ઘટના શું છે? પ્રોબ્લેમ એ છે, જે કસ્ટમર કાલે જેમને જોડે પ્રોબ્લેમ થઈ, એ એવું છે કે એમણે જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર પીનટ ખતમ થઈ ગઈ હતી, એમણે કીધું પીનટ અમને ભરી આપો, તો એમની સામે જ અમે સીઝરથી ગુલાબ, અમે બ્રાન્ડેડ જ કંપનીનો ગુલાબ કંપનીનું પીનટ યુઝ કરીએ છીએ, એ સીઝરથી કાપીને એમને કન્ટેનરમાં ભરી ને એમાંથી એ પ્રોબ્લેમ થયો છે। કસ્ટમર ખુદ કહે છે ઘી ગુડના કોઈ ભોજનમાંથી આવું નથી નીકળ્યું, ને એ કસ્ટમર અમારી સાથે હમણાં જે મીડિયાવાલા વાત કરે છે એમને જોડે બી મેં વાત કરાવી છે, એ પોતે ઇન્ટરવ્યૂ આપવા રાજી છે। નહીં તો તમે ગુલાબ કંપનીનું જે પીનટ્સ યુઝ કરી રહ્યા છો તેના વિરુદ્ધ શું તમે ફરિયાદ નોંધાવી છે? હવે અમે જે પરચેસ કરતા હતા એનું આ બ્રાન્ડેડની પીનટ લેવાનું બંધ કરી દઈશું, અમે બીજી કોઈ બ્રાન્ડ હારી ક્વોલિટીની પરચેસ કરીશું, હવે એના ઉપરથી અમારો વિશ્વાસ ઉઠી ગયો। તહેવાર ઉપર લોકો જે છે તે બહાર ખાવા માટે વધુમાં વધુ આવતા હોય છે, એવામાં આવા પ્રકારનું થવું, તો ફક્ત બ્રાન્ડ બદલવી આ એક ઉપાય લાગે છે તમને? એક મિનિટ, કસ્ટમરનો જ કોલ છે, હું વાત કરીને તમને આપો। ફક્ત બ્રાન્ડ બદલવી તમને ઉપાય લાગે છે? પડ્યો મને ઓપ્શન લાગે છે તમને? સર, આપ વાત કરીએ ને, કસ્ટમર કા ફોન હે, શું કહો છો? ફક્ત બ્રાન્ડ બદલવી આ એક જ ઓપ્શન લાગે છે અમારા માટે, તો બ્રાન્ડ બદલવી પહેલા જરૂરી છે, ફર્સ્ટ ફરિયાદ તો અમે કરીશું, પણ સૌથી પહેલા અમારે આ બ્રાન્ડ બદલવી પહેલા જરૂરી છે, કે અમારા ઉપર જે વિશ્વાસ કરીને કસ્ટમર બેઠા છે એમને ખિલાફ કોઈ દિવસ આજ સુધી અમારા નહીં થયું, એવા તમે ભલે 500 કસ્ટમરને કહો અમારા જોડે રેકોર્ડ છે, અમે વાત કરાવી દઈએ ઘી ગુડથી કેટલા હેપી છે। બિલકુલ, તો નિધિ તમે સાંભળ્યું કે હર ટેબલ પર તમને જે છે તે આવા પ્રકારના ડબ્બાઓ જે છે તે જોવા મળશે ઘી ગુડના, અને અહીંયા જે પ્રકારે રેસ્ટોરન્ટનું નામ છે તે હિસાબે ગુડ ચણા અને પીનટ્સ તમને જોવા મળશે। આ ડબ્બો જે છે તે હોટેલ તરફથી, રેસ્ટોરન્ટ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડબ્બો જે છે તે ખાલી હતો, કસ્ટમરને પીનટ્સ ખાવા હતા, જેથી નવું પેકેટ ગુલાબ કંપનીનું જે સિંગ છે તેનું પેકેટ જે છે તે ખોલવામાં આવ્યું કસ્ટમરની સામે, તે દરમિયાન જ થાળીમાં જે છે તે પેકેટમાંથી સિંગની સાથે જે છે તે ઈયળો નીકળી, જેથી કંપની પર જે છે કાયદાકીય કાર્યવાહી તો હાલાકી રેસ્ટોરન્ટ દાવો કરી રહી છે કે આગળ આવનારા દિવસોમાં કરવામાં આવશે, પણ તે પહેલા બ્રાન્ડ જે છે તે બદલવાની વાત હાલ કરી રહ્યા છે, પણ આવું કેટલા સમય સુધી થશે, ક્યારે થશે, કારણ કે કઈ કઈ બ્રાન્ડમાંથી ક્યારે શું નીકળશે કોને ખબર છે, હાલાકી તહેવારોનો સમય છે, સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો જે છે તે બહારે જમવા જતા હોય છે, અને જ્યારે આવો નારો આપવામાં આવતો હોય છે કે આજ હેલ્ધી, અને ત્યારબાદ જે હરકતો થાય છે તે અનહેલ્ધી પ્રકારની થાય છે, તે હવે વિશ્વાસ લોકોનો કેવી રીતે પરત જીતશે તે તો ખેર આવનારો સમય જ બતાવશે નિધિ।
બિલકુલ થી બિલકુલ થી હિતેનપુરી માહિતી માટે આભાર. તો આખરે વાસ્તવિકતા શું છે ત્યાંથી આપણે જોયું કે આ સમગ્ર મામલો